गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण नौ विषय संस्कृत एनी अंदर आपणे सातमू गद्य जोयू के जेनुं नाम हतुं संहति कार्य साधिका, एटले के संगठनथी ज कार्य सिद्ध थाय छे। एक साथे आपणे संगठनथी युनिटीथी एकताथी काम करीए तो आपणुं कोईपण कार्य सिद्ध थई शके छे। એટલે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી પણ આપણે સંગઠન દ્વારા બહાર આવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર કબૂતરોની વાત જોઈ હતી, જે બહુ આપણે નાના હતા ત્યારની, કબૂતરો જાળ લઈને ઉડી જાય છે, પારધી દાણા નાખે છે વગેરે, બધી જે વાર્તા જે છે એ પાઠમાં આવે છે, તો આપણને આ વાર્તાની ખબર છે। પણ એ આપણે સંસ્કૃતમાં ભણ્યા નવમા ધોરણની અંદર, બરાબર છે। ત્યારબાદ આપણે એના સ્વાધ્યાયની અંદર એના વિકલ્પો પણ જોયા। હવે આજે આપણે એના ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્નોના જવાબ આપણે સંસ્કૃતમાં જોશું। તો હવે આપણે સંસ્કૃતમાં એના ઉત્તર જોઈએ। હવે છે એક વાક્યમાં ઉત્તર, સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો એક વાક્ય, અને સંસ્કૃત ભાષાયા ઉત્તર હત, એટલે કે એક વાક્યની અંદર સંસ્કૃતમાં ઉત્તર આપો। હવે એમાં પહેલું છે, પહેલો પ્રશ્ન, તંડુલકણાન અવલોક્ય કપોતાહા કિદ્રશા અભવન, એટલે કે તંડુલકણ આપણે બધા અર્થ જોઈ ગયા છીએ। તંડુલકણ એટલે કે ચોખાના દાણાને અવલોક્ય એટલે જોઈને, કપોતા એટલે કબૂતરો કેવા બન્યા, કિદ્રશા અભવન કેવા બન્યા, ચોખાના દાણાને જોઈને કબૂતરો કેવા બન્યા, કિદ્રશા એટલે કેવા, એનો જવાબ આવશે તમારે તંડુલકણાન અવલોક્ય કપોતાહા લુબ્ધાહા અભવન। શું આવશે? લુબ્ધાહા એટલે કે લાલચમાં આવી ગયા અથવા લાલચમાં લાલચ્યું બન્યા। ફરીવાર બોલું છું જવાબ, તંડુલકણાન અવલોક્ય કપોતાહા લુબ્ધાહા અભવન, એટલે કે કબૂતરો લાલચું બન્યા। બીજો સવાલ, બધાહા કપોતાહા કેમ તિરસ્કુરવંતી સ્મ, એટલે કે ઝાડથી બધાહા એટલે કે બંધાયેલા, કપોતાહા એટલે કે કબૂતર, કોને કમ એટલે કે કોને તિરસ્કાર કરતા હતા, ઝાડથી જે બધા કબૂતરો બંધાઈ ગયા એ કોને તિરસ્કાર કરતા હતા, કમ એટલે કે, એનો જવાબ આવશે બધાહા કપોતાહા યસ્ય વચને ન જાલે સંપતન તમ કપોતમ તિરસ્કુરવંતી સ્મ, એટલે કે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી જ્યાં પડ્યા ઝાડમાં આવી ગયા હતા એ કબૂતરને તિરસ્કાર કરવા લાગ્યા। ફરીવાર સંસ્કૃતનો ઉત્તર બોલું છું, બધાહા કપોતાહા યસ્ય વચનેન જાલે સંપતનમ તમ કપોતમ તિરસ્કુરવંતી સ્મ, એટલે કે ઝાડથી બંધાયેલા તે કબૂતરો જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તેને તેનો તિરસ્કાર કરવા લાગ્યા। ત્રીજો સવાલ, અલ્પાનામ વસ્તુનામ સંહતિ કિદૃશી ભવતી, એટલે કે નાની વસ્તુઓના સંગઠન, નાની વસ્તુઓનું સંગઠન, અલ્પાનામ એટલે કે નાની વસ્તુઓ, વસ્તુ એટલે વસ્તુ, અને સંહતિ એટલે કે એનું સંગઠન કેવું હોય છે, નાની વસ્તુઓનું સંગઠન કેવું હોય છે અથવા નાની વસ્તુઓના સંગઠનથી શું થઈ શકે છે, એનો જવાબ છે અલ્પાનામ વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા ભવતી, અલ્પાનામ વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા ભવતી, તમારે કિદ્રશીની જગ્યાએ માત્ર કાર્ય સાધિકા લખવાનું છે। એનો ગુજરાતી ઉત્તર એમ થાય કે નાનું વસ્તુઓનું સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય
છે. નાની નાની વસ્તુઓનું સંગઠન કેવું હોય છે? તો કે નાની નાની વસ્તુઓનું સંગઠન કાર્યસાધિકા એટલે કે કાર્યને સિદ્ધ કરનારું હોય છે. ચોથો પ્રશ્ન, જાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ કુત્ર ગચ્છંતિ? જાલેન સહ ઉત્પતિતાઃ એટલે કે જાળ સાથે ઉડેલા વિહગાઃ એટલે કે પક્ષીઓ એટલે કે કબૂતરો, કુત્ર એટલે ક્યાં, ગચ્છંતિ એટલે જાય છે. જાળ સાથે ઉડેલા પક્ષીઓ બધા ક્યાં જાય છે? એનો જવાબ છે, જાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ, ત્યાં સુધી તો તમારે એમને જ રાખવાનું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ક્યાં તમારે માત્ર એક જ શબ્દની અંદર ફેરફાર કરવાનો થાય છે. જાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ હિરણ્યક નામકસ્ય મૂષક રાજસ્ય સમીપમ ગચ્છતિ. કોની પાસે ગયા? તો કે હિરણ્યક નામના મૂષકરાજની પાસે એ લોકો ગયા. ફરીવાર બોલું છું, હિરણ્યક નામસ્ય મૂષકરાજસ્ય સમીપમ અને પછી લખવાનું તમારે ગચ્છંતિ. ફરીવાર બોલું છું, જાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ હિરણ્યક નામકસ્ય મૂષકરાજસ્ય સમીપમ ગચ્છતિ. એટલે કે ફરીવાર ગુજરાતી ઉત્તર, ઝાડથી બંધાયેલા આ બધા પક્ષીઓ હિરણ્યક નામના ઉંદરોના રાજા મૂષકરાજની પાસે જાય છે. પાંચમું, ભૂતલે શંકાભિહી કિમ આક્રાંતમ ભવતી? ભૂતલે એટલે કે આ પૃથ્વી ઉપર, કિમ એટલે શું, ને આક્રાંતમ એટલે કે ઘેરાયેલું, ભવતી એટલે છે, આ પૃથ્વી ઉપર શું શું શંકાઓથી ઘેરાયેલું છે? શંકાભિહી એટલે કે શંકાઓથી, આ પૃથ્વી ઉપર શું શંકાઓથી ઘેરાયેલું છે? તો એનો જવાબ આવશે, ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાનમ ચ શંકાભિહી આક્રાંતમ ભવતી. એટલે કે ભૂતલે, ફરીવાર બોલું છું, ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાપમ પાનમ ચ શંકાભિહી આક્રાંતમ ભવતી. એટલે કે આ પૃથ્વી ઉપર બધું જ ખાન પાન આ બધું જ શંકાઓથી ઘેરાયેલું છે. અન્નમ પાનમ એટલે કે ખાન અને પાન બધું જ શંકાઓથી ઘેરાયેલું છે, બધું જ દુર્લભ છે અને બધું જ શંકાઓથી ઘેરાયેલું છે. ફરીવાર સંસ્કૃતનો ઉત્તર બોલું છું, ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાપમ પાનમ ચ શંકાભિહી આક્રાંતમ ભવતી. કે આ પૃથ્વી ઉપર બધું જ દુર્લભ અન્ન અને ખાન એટલે કે ખાવાનું અન્ન અને પાનમ એટલે કે પીવાનું આ બધું જ શંકાઓથી ઘેરાયેલું છે. ચાલો હવે આપણે પ્રશ્નો બનાવીએ, આની પછીનો પ્રશ્ન કરશું. હવે સંસ્કૃતમાં ઉત્તર જોઈ લીધા આપણે, હવે રેખાંકિત પદાની આકૃત્ય પ્રશ્ન નિર્માણમ કૃત. એટલે કે રેખાંકિત પદો જે છે એ જવાબ સ્વરૂપે તમને મળે એવા તમારે પ્રશ્ન બનાવવાના છે. ઉપર તમને પ્રશ્ન સૂચક શબ્દો આપેલા છે, ક્યાં આપેલા છે? તો કે આ બધા, આ જે બધા તમને આપેલા છે અહીંયા, એ બધા શું છે? પ્રશ્ન સૂચક શબ્દો છે. કદા, કેન, કસ્ય, કમ, કેમ, કૃત્વા, કુત્ર, કેમ, બરાબર. એક 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 આપણે લેતા જઈએ. પહેલું છે, ગોદાવરી તીરે વિશાલહ શાલમલી તરુહ અસ્તિ. એટલે કે ગોદાવરી નદીના કિનારે વિશાળ શિમળાનું ઝાડ હતું. હવે તમને લીટી ક્યાં આપી છે? તો કે ગોદાવરી તીરે. ક્યાં આપી છે? ગોદાવરી તીરે, બરાબર છે. તો હવે ગોદાવરી તીરે જે જે છે જવાબ સ્વરૂપે મળે એવો તમે કેવી રીતે પ્રશ્ન બનાવો? તો કે વિશાળ શિમળાનું ઝાડ શું લખો, ક્યાં હતું? તો એનો જવાબ આવશે, કુત્ર. કુત્ર હ, તમારે પહેલું લખવાનું કુત્ર, પ્રશ્ન સૂચક શબ્દ પહેલો લખવાનો.
कुत्रः विशालः शाल्मलीतरुः अस्ति। विशाल शिमळानु झाड क्या हतु? तो एनो जवाब छे तमने गोदावरी तीरे। बराबर छे। हवे बीजू व्याघेनम जालम विस्तीर्णम, पारधीए झाड पाथरी। हवे झाड़नी नीचे लीटी छे तो आपणे गुजरातीमां प्रश्न बनावीए तो शुं शुं कहीए? पारधीए शुं पाथर्युं? बराबर। तो एना माटे तमे लखशो किम। किम एटले शुं। व्याघेन किम विस्तीर्णम, झाड़नी नीचे तमारे किम लखवानुं। बराबर। व्याघेन किम विस्तीर्णम। त्रीजू व्याघेन तंडुलकणान विकीर्यम जालम विस्तीर्णम, पारधीए चोखाना दाणा वेरीने विकीर्यम, जो विकीर्यम एटले के वेरीने झाड़ पाथरी। तो शुं करीने विकीर्यम एटले वेरीने? तो आपणे गुजरातीमां प्रश्न बनावीए तो केम बोलीए? तो के पारधीए केवी रीते झाड पाथरी अथवा शुं करीने झाड पाथरी? बराबर छे। तो एनो जवाब आपणे आवी रीते दई शकीए के पारधीए चोखाना दाणा वेरीने झाड पाथरी। बराबर। एटले विकीर्यम जे छे जवाब छे एना माटे तमारे सवाल बनावानो छे। तो व्याघेन शुं आवशे एमां? किम कृत्वा, शुं करीने। बराबर। व्याघेन किम कृत्वा जालम विस्तीर्णम, पारधीए शुं करीने झाड पाथरी। बराबर छे। पछी छे चोथू वायसः प्रभात काले व्याघम अपश्यत। वायस एटले कागड़ो, कागड़ाए सवारना समये प्रभात काले पारधीने जोयो अपश्यत। कागड़ाए सवारना समये पारधीने जोयो प्रभात काले। एनो आपणे प्रश्न केम बनावशुं? तो के गुजरातीमां पहेला बनाई दईए तो के कागड़ाए क्यारे पारधीने जोयो? तो एना माटे तमे कदा, कदा एटले क्यारे? कागड़ाए क्यारे पारधीने जोयो? तो एनो जवाब प्रश्न केम बनावशुं? वायसः कदा व्याघम अपश्यत, वायसः कदा व्याघम अपश्यत। पांचमुं चित्रग्रीवस्य मित्र मूषकराजः अस्ति। चित्रग्रीवस्य मित्र मूषकराज अस्ति। चित्रग्रीवनो मित्र मूषकराज हतो। चित्रग्रीव कोण हतो खबर छे ने विद्यार्थी मित्रों? कबूतरोनो ओलो मोटो राजा हतो, राजा तो नहीं पण जे कबूतरोना टोळामां जे वृद्ध कबूतर हतो ए हतो चित्रग्रीव। चालो, चित्रग्रीवनो मित्र मूषकराज हतो। तो हवे चित्रग्रीवनी नीचे लीटी ए तमने आपेली छे। बराबर। तो एनो गुजरातीमां प्रश्न केम बनावशुं? तो के मूषकराज कोनो मित्र हतो? तो एनो जवाब थाय चित्रग्रीव। बराबर छे। तो चित्रग्रीव जवाब स्वरूपे मळे ए रीते आपणे कई रीते प्रश्न मूकशुं? प्रश्नसूचक शब्द तो के कस्य। चित मूषकराज, अरे सॉरी, हाँ मूषकराज कस्य मित्र में अस्ति, मूषकराज कोनो मित्र हतो? तो के एनो जवाब आवे चित्रग्रीवस्य, चित्रग्रीव नो। बराबर छे। मूषकराज कस्य मित्र में अस्ति, मूषकराज कोनो मित्र हतो? चित्रग्रीवनो। चालो हवे आपणे करीए घटना प्रमाणे वाक्य लखो। જો હવે તમને અહીંયા 1-5 પ્રશ્નો જુદા જુદા આપ્યા છે, બરાબર 5-6 વાક્યો તમને આપ્યા છે, એ છ વાક્યોને તમારે ઘટના પ્રમાણે ગોઠવવાના છે। પહેલું છે અનંતરમ તે સર્વે જાલેન બધા અભવન, મૂષકરાજેન સ્વકીય તીક્ષ્ણી દંતે સર્વેષાં બંધનાની છિન્નાની। ત્રીજું છે વાયસઃ કૃતાંતમ ઇવ દ્વિતીયમ અટંતમ વ્યાઘમ અપશ્યત। ચોથું છે તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમેવ ક્રિયતામ। પાંચમું છે વૃદ્ધાનામ વચનમ આપાતકાલે ગ્રાહ્યમ એવ। અને છઠ્ઠું છે ઇતિ વિચિંત્યમ કપોતાઃ સર્વે જાલમાદાય ઉત્પત્તિતા। બરાબર છે। તો હવે સૌથી પહેલું વાક્ય આપણે લેશું, કયું આવશે? તો કે પહેલું આવશે તમારે
वायस कृतांतम इव द्वितीय अटंतम वाक्य वायसवाड़ू आशे पहलू वायस कृतांतम एट्ले कि कागड़ाए बीजा यमराजा की जेम भटकता पारधी ने जोयो आ वाक्य तमारू पहलू बराबर पछी बीजू आवशे वृद्धानाम वचनम आपातकाले ग्राह्यम एव एटले के वृद्धोनु वचन जे छे ए आपातकाले एटले के मुश्केलीना समय में लेवू जोईए आ आवशे तमारू बीजू बराबर पछी त्रीजू वाक्य आवशे ग्रहण करवू जोईए एम पछी अनंतरम ते सर्वे जाले ने बद्धा अभवन त्रीजू छे पहलू जे छे ई त्रीजू आवशे अनंतरम त्यार बाद ते बधा झाड़ लईने उड़ी गया आ त्रीजू आवशे पछी जे चौथू तदत्र धैर्यम अवलंब्य इदानीमेव क्रियताम तो अहीं धीरज धरीने अत्यारे तदत्र एटले के तो धैर्यम अवलंब्य एटले के धीरज धरीने इदानीमेव क्रियताम अत्यारे आम करो तो ई वाक्य जे छे आ ई आवशे चौथू वाक्य जे छे ई चौथू ज छे बराबर पछी पांचमू वाक्य छे इति विचिंत्यम कपोताः सर्वे जालमादाय उत्पतिताः आम विचारीने बधा ज छठ्ठू जे छे ई पांचमू आवशे आम विचारीने बधा कबूतरो झाड़ लईने उड़ी गया अने छठ्ठू जे छे ई कयुं आवशे तो के छेल्लू मूषकराजवाळू एटले के आ मूषकराजेन स्वकीये ही तीक्ष्णदंते ही सर्वेषां बंधनामी छिन्नानी एटले के मूषकराजे पोताना तीक्ष्ण दांत वडे बधाना बंधनों छेदी नाख्या बराबर आ तमारे घटनाक्रम प्रमाणे वाक्यो आपणे गोठव्या हवे आवशे आगळ मातृभाषामां उत्तर बब्बे માર્કમાં પૂછાતા હોય છે એક એક માર્કમાં પૂછાતા હોય છે બરાબર પહેલો પ્રશ્ન છે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું ચાલો તો કે એનો જોઈને શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં કંઈક અનિષ્ટ દર્શન મને થયા છે આજે સવારમાં મને અશુભ દેખાણું છે હવે શું થશે એની મને ખબર નથી અથવા તો ન ઈચ્છેલું જે છે એવું કાંઈક આજે બનવાનું છે એવું કાગડાને વિચાર આવ્યો બીજો પ્રશ્ન ચોખાના કણથી લોભાયેલા કબૂતરોએ ચિત્રગ્રીવને શું કહ્યું બીજો તો કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે એ બે માર્કમાં પૂછી શકાય કારણ કે થોડોક પહેલાં કરતાં થોડોક મોટો છે તો એમ લખી શકો તમે કે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોએ પોતાના રાજાને કહ્યું અથવા ચિત્રગ્રીવને કહ્યું કે અહીં નિર્જન વનમાં ચોખાના અરે સોરી ચિત્રગ્રીવે શું કહ્યું એમ ચિત્રગ્રીવે સૂચના આપી હતી બધાને સલાહ આપી હતી કે અહીંયા તો નિર્જન વન છે આવા વનમાં ચોખાના દાણા ક્યાંથી આવે એમ તો તેના વિશે થોડોક વિચાર કરો તમે હું આમાં આપણું કાંઈ શુભ જોતો નથી આમાં આપણું કાંઈ કલ્યાણ થાય આપણું સારું થાય એવું હું જોતો નથી એટલે આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવી શકે છે એટલે ચિત્રગ્રીવે કહ્યું કે કોઈ પણ કામ આપણે વિચાર્યા વગર કરવું જોઈએ નહીં બરાબર છે પછી છે ત્રીજું અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો એક કબૂતર અભિમાની હતું ચિત્રગ્રીવની વાત માનવા તૈયાર નહોતું એણે શું કીધું તો કે અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે એવો કીધું એવો પ્રતિભાવ આપ્યો કે આપ કેમ કહો છો કે આપત્તિના સમયે વૃદ્ધો તમે એટલે એણે એમ કીધું ચિત્રગ્રીવને કે તમે તો કહેતા હતા ને એમ કે વૃદ્ધોનું વચન આપત્તિના સમયે સ્વીકારવું જોઈએ પરંતુ બધે જ જો આવું વિચારીએ બધે જ જો આપણે શંકા કરીએ તો આપણે આપણને ભોજન પણ મળી શકે નહીં એટલે આપણું ખાન પાન બધું આપણું દુર્લભ થઈ જાય એટલે શંકાઓથી છવાયેલું છે ને તો પ્રવૃત્તિ ક્યાં કરવી અને કેવી રીતે જીવવું એટલે કે વૃદ્ધના વચન વિશે શું કીધું કબૂતરે તો કે
ઈ જે અભિમાની કબૂતર હતું એણે એવું કીધું કે જો આપણે બધી જ જગ્યાએ આવી રીતે શંકા કરશું તો આપણું ખાનપાન બધું દુર્લભ થઈ જશે, એટલે આપણે પછી જીવશું કઈ રીતે, એમ એમ કરી અને એણે ચિત્રગીરીની વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો. પછી જે ચોથું, કબૂતરો. વિદ્યાર્થી મિત્રો, આ તમે છે ને તમારી મૌલિક ભાષામાં પણ લખી શકો છો. હો, આપણે જે રીતે પાઠ સમજ્યા છીએ એ રીતે તમે તમારી મૌલિક ભાષામાં તમારા શબ્દોમાં પણ આ લખી શકો. ચોથો પ્રશ્ન છે, કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? તો કે કબૂતરોએ પહેલાં જોયું, કબૂતરો સૌથી પહેલાં તો ઝાડ લઈને ઉડી ગયા, એની પાછળ પારધી દોડ્યો, પણ પારધી પછી થોડે સુધી દોડીને પાછો ફરી ગયો. પછી ચિત્રગ્રીવે કહ્યું, બધા કબૂતરોને કહી, મૂષક રાજ્ય હિરણ્યક જે છે, એટલે કે ઉંદરોનો રાજા હિરણ્યક, એ મારો મિત્ર છે, આપણે એની પાસે જઈએ અને એને કહીએ કે આપણી આપણને આ સંકટમાંથી બહાર લાવે. એટલે ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજ પાસે મૂષકરાજ પાસે એ લોકો બધા ગયા અને મૂષકરાજે શું કર્યું હિરણ્યકે? તો કે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન જે છે એ છેદી નાખ્યા, કાપી નાખ્યા, અને આ રીતે જે છે એ કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. બરાબર. હવે છે આગળ માતૃભાષામાં અનુવાદ. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતઃ વિહગાઃ તત્ર રાતૌ નિવસંતિ, એટલે કે જુદા જુદા દેશોમાંથી અથવા જુદા જુદા સ્થાનોમાંથી એમ સમાગતાહ એટલે કે ત્યાં રહેતા હતા આવેલા પક્ષીઓ, વિહગાહ એટલે પક્ષીઓ, તત્ર રાતો નિવસંતી એટલે કે ત્યાં રાત્રે રહેતા હતા. બીજું છે, ચિત્રગ્રીવ નામા કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસપર્ત, એટલે કે ચિત્રગ્રીવનો રાજા, અરે સોરી, ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવારણે સહ એટલે કે પરિવાર સાથે આકાશમાંથી જતો હતો, આકાશમાં જતો હતો. ત્રીજું છે, તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કબૂતાહ તત્ર જાલે ઉપાવિશન, એટલે કે તેનું વચન સાંભળી, તસ્ય તદ્વચનમ તેનું તે વચન સાંભળીને બધા જ કબૂતરો, સર્વે કપોતા એટલે કે બધા જ કબૂતરો, તત્ર જાલે ઉપાવિશન એટલે કે ત્યાં ઝાડ ઉપર બેસી ગયા. ચોથું છે, વ્યાઘ તાન જાલાપહાર કાન અવલોક્ય પશ્ચાત ધાવતી, એટલે કે શિકારી, વ્યાઘ એટલે શિકારી, તાલ જાલાપહાર કાન એટલે કે ઝાડ લઈને જનારા અથવા ઝાડ લઈ જનારા બધાની પાછળ એને જોઈ, અવલોક્ય એટલે કે જોઈને પશ્ચાત ધાવતી એટલે કે તેની પાછળ દોડે છે. તીક્ષ્ણ હિ દંતે હિ બંધનાની છિન્નાની, એટલે કે તીક્ષ્ણ દાંતોથી બંધનોને છેદી નાખ્યા અથવા કાપી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સાતમા પાઠનું સ્વાધ્યાય. હવે આની પછીના લેક્ચરમાં આપણે આઠમા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધીમાં તમારે આ જે કાંઈ આપણે અહીંયા કામ થાય છે એ બધું જ તમે સવાલ જવાબ ને બધું સ્વાધ્યાય પોથી જો તમે લીધી હોય તો સ્વાધ્યાય પોથીમાં ઉતારી દેજો, અને જો નોટ બનાવી હોય તોય વાંધો નથી, પણ બધી જ વસ્તુ અહીંયા તમારે સ્વાધ્યાય પોથી અથવા તો નોટની અંદર તૈયાર હોવી જોઈએ. બરાબર છે. તો અત્યારે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે મળશું. આભાર.